હલો, ગુડ આફ્ટરનૂન. અવાજ આવે છે ને મારો? ચાલો, પહેલાં મેં તમને આની આગળ ફોટા મૂક્યા ને, તેમાં ક્વેશ્ચન નંબર 1, 2, 4 અને એની આગળ મેં જે બે થિયરી સમજાવેલી ને એના ફોટા મૂકેલા હતા. અને આ સ્વાધ્યાય 2.1 છે, એની અંદર 1 થી 4 દાખલાના ફોટા મૂક્યા, એ તમારે નોટમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે આ જે બાકીના સ્વાધ્યાયના દાખલા છે ને, 5 થી 8 આઈ થિંક હું જોઈ લઉં. ઓકે, 5 થી 8 5 થી 8 દાખલા છે એ હું તમને અત્યારે સમજાવું છું, અને પછી એની લિંક તૈયાર થઈ જાય એટલે લિંક હું તમને એપ પર મૂકીશ અને આ ફોટા મૂકીશ, એટલે તમારું અત્યારે આ સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. બરાબર, ક્વેશ્ચન નંબર 5માં શું કરવાનું છે? ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ ટ્રાઇંગલ એ બી ઈ એન્ડ સેકન્ડ ધ રેક્ટેંગલ બી સી ડી ઈ ઇન ધીસ ફિગર. એક આકૃતિ આપી છે, ઘર જેવી આકૃતિ છે, તમે ચોપડીમાં જોજો. એની અંદર છે ને, તે ઉપર ટ્રાઇંગલ છે, એ ટ્રાઇંગલની 3 સાઇડ છે, એ સાઇડના માપ આપ્યા છે, એની પરથી આપણે ટ્રાઇંગલની પેરીમીટર ફાઇન્ડ કરવાની છે, ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. અને એની નીચેનો ભાગ છે ને, એ લંબચોરસ છે, રેક્ટેંગલ છે, તો એના પણ માપ આપ્યા છે, તો એ રેક્ટેંગલની પરિમિતિ પણ શોધવાની છે. અને પછી એવું પૂછ્યું છે, હુઝ પેરીમીટર ઇઝ ગ્રેટર, કોની પરિમિતિ મોટી છે એટલે કોની પરિમિતિ વધારે છે, ગ્રેટર એટલે વધારે, હુઝ પેરીમીટર કોની પરિમિતિ વધારે છે એ પણ શોધવું પડે. હવે વધારે ઓછી જાણવા માટે આપણે બંને પરિમિતિ પહેલાં શોધવી તો પડે અને પછી એની બાદબાકી કરવી પડે. ખ્યાલ આવે છે? મારો અવાજ આવે છે ને ક્લિયર? ચાલો, તો એમ તો દાખલા જે આ સ્વાધ્યાય 2.1 છે ને, એ બધું રિવિઝન રૂપે આપેલું છે, જે તમે થોડું ઘણું 6ઠા ધોરણમાં કરીને આવ્યા છો એનું રિવિઝન અહીંયા આપેલું છે. તો ચાલો આપણે પહેલાં છે ને ટ્રાઇંગલની પરિમિતિ ફાઇન કરીએ. પેરીમીટર ઓફ ટ્રાઇંગલ એ બી ઈ. હવે પહેલાં વિચાર એ આવે કે ઠીક છે, ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવે? તો ત્રિકોણની પરિમિતિ એટલે સમ ઓફ લેન્થ ઓફ 3 સાઇડ. સમ એટલે કે સરવાળો, લેન્થ એટલે કે લંબાઈ, અને 3 સાઇડ એટલે કે 3 બાજુ. મળી ગયું સૂત્ર, ફોર્મ્યુલા મળી ગઈ. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવે? એની 3 બાજુઓના માપનો સરવાળો. 3 બાજુ જે છે એના માપનો સરવાળો કરીએ તો આપણને ત્રિકોણની પરિમિતિ મળે. તો 5/2 2/3/4 3/3/5. હવે જે આ બે છે એ મિક્સ ફ્રેક્શન છે. એ મિક્સ ફ્રેક્શન એટલે કે મિશ્ર અપૂર્ણાંકને તમારે કન્વર્ટ કરવું પડે. સામા કન્વર્ટ કરવું પડે? બોલો, સામા કન્વર્ટ કરવું પડે? મિક્સ ફ્રેક્શનને તમારે ઇમપ્રોપર ફ્રેક્શન એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું પડે, ફેરવવું પડે. તો જુઓ, આને તો કંઈ નહીં કરવાનું, 5/2 એમ જ રહેશે. 4/2 8 8 ને 3 11 11 ના છેદમાં 4. ખબર પડે છે? પહેલું આ જે હતો ને 2/3/4 તેને મેં ચેન્જ કરી નાખ્યું, કન્વર્ટ કરી નાખ્યું. 4/2 8 8 ને 3 11 11 ના છેદમાં 4 વત્તા આને પણ ફેરવીએ ને, 5 તાળી 15 5/3 = 15 15+3 = 18 18/5. તો તમને આ પ્રમાણે 3 ફ્રેક્શન મળી જાય છે. હજુ તમે આનો સરવાળો કરી શકો નહીં, યુ કેન નોટ ડૂ ધ સમ. વાય? કારણ કે એ લોકોના જે છેદ છે, એ લોકોના ડિનોમિનેટર છે, એ ઇક્વલ નથી. આપણે એને સરખા બનાવવા પડે, ઇક્વલ બનાવવા પડે. કેવી રીતે, કઈ રીતે આપણે એને ઇક્વલ બનાવીશું? તો આ 4 3 સંખ્યા છે ને, એનો આપણે LCM લઈશું. LCM એટલે કે લસા લેવો પડે. 5/2 11/4 18/5 LCM = 20 2, 4, 5 લસા શું આવે? 20. 20 એ 2 ઘડિયામાં પણ આવે, 20 એ 4 ઘડિયામાં પણ આવે, 20 એ 5 ઘડિયામાં પણ આવે. બરાબર, 2 ઘડિયામાં ક્યારે આવે ભાઈ? 20/2 કરે ને તો એનો આન્સર મળે 10. 2 × 10 કરો તો 20 આવે ને. 4 ઘડિયામાં 20 ક્યારે આવે? 4/5 20. 5 ઘડિયામાં 20 ક્યારે આવે? 5/24 બસ. તો કાઉન્સમાં જે સંખ્યા લખીને એ સંખ્યા વડે તમે આખા ફ્રેક્શનને મલ્ટીપ્લાય કરવાનું અને પછી એનો આન્સર લખવાનો. જુઓ,
એટલે આ જે કાઉન્સમાં 10 છે ને, એ 10 5 વડે પણ ગુણાય, એ 10 2 વડે પણ ગુણાય. આ 5 છે તેને 11 વડે પણ ગુણવાનું, 4 વડે પણ ગુણવાનું, અને 5 વડે પણ ગુણવાનું, 18 વડે પણ ગુણવાનું. ખબર પડે? ચાલો, તો 10 50 50ના છેદમાં 20, 11 50 55ના છેદમાં 20, 18 4 72ના છેદમાં 20. ઓ ટીચર, ઇક્વલ થઈ ગયા છે ને, બધા એલસીએમ લીધું ને તો બધા ડિનોમિનેટર આર ઇક્વલ, બધા છેદ સરખા થઈ ગયા. બરાબર? તો હવે તમે ન્યુમિનેટરનો સરવાળો કરો, અંશનો સરવાળો કરી નાખો. 50 વત્તા 55 વત્તા 72 છેદમાં 20, 5 ને 2 7. સરવાળો તો મોડે મોડે પણ આવડવો જોઈએ, નહીં આવડે તો આપણે અહીંયા સાઈડ પર કરી નાખવાનું. મને તો મોડે આવડે એટલે મેં કહ્યું 177/20. હવે તમે મને કહો કે આ કયું ફ્રેક્શન છે? ખબર? આ ઇમપ્રોપર ફ્રેક્શન છે. તો ઇમપ્રોપર ફ્રેક્શનને તમારે કન્વર્ટ કરવું પડે 8/17/20. આ જવાબ કેવી રીતે આવે? 20 એકાનો ઘોડિયો બોલવાનો, 177 છે ને એનો 20 વડે ભાગાકાર કરવો પડે, 8/17/20. આ વસ્તુ તમે 5મા ધોરણથી કરતા આવ્યા છો એટલે આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. હવે કોની પરિમિતિ શોધશું આપણે? ટીચર, નીચે જે રેક્ટેંગલ છે ને તેની શોધવાની. ઓકે, ચાલો, એ રેક્ટેંગલનું નામ શું છે? બી સી ડી ઈ. ટીચર, તમે અહીંયા લખ્યું જ છે બી સી ડી ઈ, પેરીમીટર ઓફ ધ રેક્ટેંગલ, લંબચોરસની પરિમિતિ. આ લંબચોરસનું નામ શું છે? બી સી ડી ઈ. લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ શોધવાનું છે. પણ ટીચર, મને ખબર જ નથી કે પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે, ફોર્મ્યુલા શું આવશે? યાદ છે? ટીચરે આગળ કરાવેલી પણ ટીચર હમણાં નથી યાદ ને. લંબચોરસની પરિમિતિ શોધવું પડે ને, શોધવી હોય ને તો લંબાઈ અને પહોળાઈનો 2 વખત ગુણાકાર કરવો પડે. યાદ આવ્યું? 2 વખત સરવાળો કરો અથવા તો 2 વડે એનો ગુણાકાર કરો. જોઈએ કઈ રીતે શોધવાનું છે. ચાલો, એની અંદર L આપ્યું છે 2/3/4 અને B આપ્યું છે 7/6. હવે આને ફેરવવું પડે ને ટીચર? હા, ફેરવવું જ પડે, નહીં તો પછી દાખલો નહીં ગણી શકો તમે, દાખલામાં બહુ પ્રોબ્લેમ થાય. તો કેવી રીતે ફેરવાય ખબર? જો, 2/3/4 2 8 8 ને 3 11 11ના છેદમાં 4 સેન્ટીમીટર. આવડે આવું કરતા? હા, આવડે જ નહીં. અને બીનું 7/6. ચાલો પેરીમીટર ફાઇન્ડ કરીએ. પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 2/L+B. મેં કીધેલું ને, લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવો પડે અને એને 2 વડે ગુણવું પડે, એટલે આપણને આ ફોર્મ્યુલા મળી છે 2/L+B. 2Lની વેલ્યુ મૂકો 2/3/4 + 7/6, એટલે આ મેં ડાયરેક્ટ લખ્યા છે 11/4 + 7/6. ટીચર, આ પાછા સેમ નથી, આમાં 4 છે, આમાં 6 છે. ઓકે, એલસીએમ લઈ લો. એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 12. બરાબર? 4 ને 3 વડે ગુણો, 6 ને 2 વડે ગુણો, એટલે 12 આવી જાય ને. પણ ફક્ત 4 ને 6 ને નહીં ગુણવાના, 11 ને પણ ગુણવાના ને. આખા ફ્રેક્શનને તમારે મલ્ટીપ્લાય કરવું પડે, આને 3 વડે આને 2 વડે. ઓકે, 11/4 હોલ ફ્રેક્શન મલ્ટીપ્લાઈડ બાય 3, 7/6 હોલ ફ્રેક્શન મલ્ટીપ્લાઈડ બાય 2. આન્સર શું મળે? 11 × 33, 4 × 12, 33/12 + 14/12. ઓકે, તો 2/33 + 4/12 થઈ જાય ને, કારણ કે ડિનોમિનેટર આર સેમ ઇક્વલ. તો ન્યુમિનેટર જે છે તેનો તમે પ્લસ કરી નાખો, સમ કરી નાખો. 33 + 14/12 47/12. આ તો સાદી ગણતરી છે, તમને આવડે. 2 × 12 47/6, 7/5/6 સેન્ટીમીટર. તમારે આને કન્વર્ટ કરવું પડે ને. તો આપણને હવે ધીરે ધીરે ખ્યાલ આવવો જોઈએ કે કોની પરિમિતિ વધારે આવી. આ 8/7/20 છે અને આ 7/5/6 છે. આ 8 પૂર્ણાંક છે, આ 7 પૂર્ણાંક છે ને, આના પછી જ ખબર પડી જાય ને આની પરિમિતિ વધારે છે. પણ આ એટલે કોણ? આ એટલે ટ્રાયંગલ છે ને. ચાલો, પાછળ શું લખ્યું છે તે જોઈએ આપણે. ટીચર, શું લખ્યું છે પાછળ?
8 into 7 upon 20 greater than 7 into 5 upon 6. So perimeter of triangle ABE is greater than the perimeter of rectangle BCDE. આ પરિમિતિ ત્રિકોણની છે ને, ત્રિકોણ ABEની પરિમિતિ મોટી છે, ગ્રેટર ધેન વધારે છે, કોના કરતાં? ધ પેરિમીટર ઓફ રેક્ટેંગલ BCDE. ખ્યાલ આવી જાય તમને આવો દાખલો? સમજ પડે? જો તમે આટલું બધું ઇંગ્લિશમાં નહીં લખી શકતા હોય તો તમે વચ્ચે વચ્ચે થોડું ગુજરાતીમાં લખશો તો ચાલશે, ઓકે? પણ તમારે ટ્રાય કરવાની ઇંગ્લિશમાં લખવાની, હે ને? ચાલો ક્વેશ્ચન નંબર 6 ટીચર, તમે તો અહીંયા ગણ્યું જ છે ના, પણ અત્યારે આની જોવાનું બરાબર. અત્યારે આપણે ક્વેશ્ચન 6ની રકમ વાંચવાની છે. રકમ વાંચો, ચાલો બધા ટેક્સ્ટબુકમાં ઓપન કરો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 પર એક છઠ્ઠો દાખલો આપ્યો છે. અત્યારે આ કોઈ નહીં જોતું, હે ને? ના, અત્યારે હું નોટ બંધ કરી દઉં છું બરાબર. નોટ બંધ, ચાલો. સલીલ વોન્ટ્સ ટુ પુટ અ પિક્ચર ઇન અ ફ્રેમ. સલીલ છે ને, એક પિક્ચરને ફ્રેમમાં મૂકવા માગે છે. ફોટો ફ્રેમ હોય ને, તેની અંદર આ તમારા જેવો એક છોકરો છે, તેણે એક ચિત્ર ફ્રેમમાં મૂકવું છે. તમારી પાસે પણ હોય ને ફોટો ફ્રેમ હોય, ફોટો હોય, તમે મૂકો છો, બેડરૂમમાં મૂકો, ટેબલ પર મૂકો, હે ને, કરો છો ને આવું? તો આને પણ એવું મન થયું કે હું પણ એક ફ્રેમમાં પિક્ચર મૂકું. ધ પિક્ચર ઇઝ 7 × 3/5 cm વાઇડ. ચિત્ર કેવું છે? પહોળું છે. કેટલું પહોળું છે? 7.35 cm જેટલું પહોળું છે. ટુ ફિટ ઇન ધ ફ્રેમ ધ પિક્ચર કેન નોટ બી મોર દેન 7 × 3/10 cm વાઇડ. જો સલીલે આ પિક્ચર ફ્રેમમાં મૂકવો છે ને, તો એની પહોળાઈ 7.3/10 cm વધારે હોવી જોઈએ નહીં. શું કહે છે રકમમાં? ફ્રેમમાં જો વ્યવસ્થિત આ ચિત્રને મૂકવું હોય તો ચિત્રની પહોળાઈ 7.3/10 cm વધારે હોવી જોઈએ નહીં. તો પછી ચિત્રને કાપવું પડે. હા, કાપવું પડે તો જ ફોટો ફ્રેમમાં જાય ને. હાઉ મચ શુડ ધ પિક્ચર બી ટ્રીમ્ડ છે ને? ટ્રીમ્ડ એટલે શું? ટ્રીમ્ડ TRIMMED, ટ્રીમ્ડ એટલે કે એને કાપવાનું. ટ્રીમ કરીએ ને આપણે, તે આવું આપણને કંઈક રકમમાં પૂછ્યું છે. ચાલો શોધીએ હવે કેટલું કાપવાનું. તો એને માટે તો આપણે માઇનસ જ કરવું પડે, હે ને? એટલે કે મોટા ફ્રેક્શનમાંથી નાનો ફ્રેક્શન બાદ કરવું પડે. ચિત્ર મોટું છે એટલે જે ચિત્ર મોટું છે એની છે 7.3/5 cm પહોળાઈ છે, તો એમાંથી પેલો અપૂર્ણાંક બાદ કરવો પડશે. એટલે આ સિમ્પલ બાદબાકીનો દાખલો થઈ જાય. આવડે તમને આવું? હવે હું નોટ ખોલું, નોટમાં આપણે જોઈએ દાખલો. ચાલો ખુલજા સિમસિમ, મળી ગયો દાખલો બરાબર. ચાલો, વિડ્થ ઓફ ધ પિક્ચર એટલે કે પહોળાઈ. વિડ્થ એટલે શું? પહોળાઈ. હું એ લખું, પહોળાઈ. ચિત્રની પહોળાઈ 7.3/5 cm છે અને ફ્રેમની પહોળાઈ 7.3/10 cm છે. આ લખ્યું પછી કેટલું કાપવાનું છે ને? તે ધ વિડ્થ ઓફ ધ પિક્ચર ટુ બી ટ્રીમ્ડ કેટલું કાપવાનું છે? વિડ્થ એટલે પહોળાઈ, ટ્રીમ્ડ એટલે કાપવાનું છે. તે 7.3/5 માંથી આમાંથી આ બાદ કરો. 7.3/5 એટલે કેટલા? 7 × 5 = 35 ને 3 = 38. 38/5 − 10 = 70 ને 3 = 73. 73/10, હે બરાબર છે? હા, ઘણા તો છે ને બાદબાકી કરી નાખે. ઠીક છે, માઇનસમાં જવાબ આપે 38 - 73. અરે ભાઈ, અહીંયા બાદબાકી થઈ શકે નહીં. વાય? કેમ તમે બાદબાકી નહીં કરી શકો? કારણ કે બીકોઝ ઓફ ડિનોમિનેટર આર નોટ સેમ, આર નોટ ઇક્વલ, ધે આર ડિફરન્ટ, જુદા છે. અહીંયા 5 છે, અહીંયા 10 છે. 38/5 = 73/10. LCM = 10. સો 5 × 2 = 10 એન્ડ 10 × 1 = 10. 5ને તમે 2 વડે ગુણો એટલે 10 આવી જાય, 10ને 1 વડે ગુણો એટલે 10 આવી જાય. ઓકે, આપણે કરીએ ને એવું. હવે 38 × 2 તો મોડે થોડું આવડવાનું, તો તમારે રફમાં કરવાનો.
ગુણાકાર બરાબર કરવાનો, નહીં તો પાછો દાખલો ખોટો. ટીચર, મેં તો આખો દાખલો ગણ્યો તો પણ તમે ખોટો આપ્યો, તો ખોટો જ આપે ને ટીચર, ગુણાકાર તો બરાબર કર્યો નહીં. 76/10, 76 ક્યાંથી આવ્યા? 38 × 2 કરો ને, અહીંયા ક્યાં ગયું? અહીં 38 × 2 કરવાના ને, એટલે 38 × 2 કરો એટલે 76 આવે. 76/10 -73/10, બાદબાકી કરી નાખો. હવે તમે બાદબાકી કરી શકો, કારણ કે અંક સરખા, અરે છેદ સરખા આવી ગયા છે. 76 - 73, 3/10. ચાલો આટલું પિક્ચર કાપી નાખો, તો આટલું પિક્ચર તમે કાપશો ને બરાબર, એટલે તમારો ફોટો એકદમ ડાયરેક્ટ ફોટો ફ્રેમમાં ગોઠવાઈ જશે બરાબર. તમારો હસતો ફોટો ફોટો ફ્રેમમાં મૂકી દેવાનો, એટલે બધા જોઈએ તો વાહ વાહ કરે, હે ને? વાહ, બહુ ફાઇન ફોટો છે ને, કંઈ એવું પૂછે ને આપણને. ચાલો ચાલો ચાલો, ક્વેશ્ચન નંબર 7 જોવા નથી માંડવાનો. ક્વેશ્ચન નંબર 7, તો પહેલાં રકમ વાંચવાની છે. રકમ વાંચીએ ને પહેલાં આપણે. ચાલો મનમાં વાંચવા માંડો તો બધા, હું પણ વાંચું છું. કેટલા જણ મનમાં વાંચે છે તે હું જોઉં છું. રીતુ એટ 3/5 પાર્ટ ઓફ એન એપલ. રીતુ છે ને તે સફરજન ખાય છે. કેટલું સફરજન ખાય ખબર? 3/5 ભાગ. આખું સફરજન નથી ખાતો, તે ખાતી કોણ છે? રીતુ. રીતુ છોકરી હે ને, એ 3/5 પાર્ટ ખાય છે. એન્ડ ધ રિમેનિંગ એપલ વોઝ ઇટન બાય હર બ્રધર સોમ. રિમેનિંગ એટલે શું? બાકીનો ભાગ. રિમેનિંગ એટલે બાકીનો ભાગ. સફરજનનો બાકીનો ભાગ વોઝ ઇટન બાય હર બ્રધર. તેણીનો ભાઈ સોમુ છે ને, રીતુનો ભાઈ સોમુ, એ બાકીનો ભાગ ખાય. પણ બાકીનો ભાગ કેટલો એવું તો આપણને ખબર પડવી જોઈએ ને. હાઉ મચ પાર્ટ ઓફ ધ એપલ ડીટ સોમુ? જો એ જ આવ્યું છે ને, સોમુ કેટલો ભાગ એપલનો ખાય છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, એ આપણે શોધવાનું છે. હુ હેડ ધ લાર્જર શેર બાય હાઉ મચ? હવે પાછું એ પણ પૂછ્યું છે કે કોનો ભાગ વધારે હતો ને કેટલો વધારે હતો. કોણ સફરજન વધારે ખાઈ ગયું? રીતુએ સફરજન વધારે ખાધું કે સોમુએ ખાધું, અને પાછું કેટલું ખાધું એ પણ શોધવાનું છે. તમને દાખલાની રકમમાંથી ખબર પડે કે આપણે શું કરવાનું આવશે? કેટલું વધારે ઓછું એવું હોય તો આપણે બાદબાકી કરવી પડે બરાબર. પણ ટીચર, આમાં તો એક જ રકમ આપી છે, બાદબાકી કરવાની હોય તો આપણને બે રકમ તો જોઈએ કે નહીં? શામાંથી 3/5 બાદ કરું? હા, આ તો પ્રોબ્લેમ છે. તો શું કરીએ હવે? કંઈ નહીં, જો હું તમને કહું, એક આખું એપલ એટલે એક ભાગ થાય કે નહીં? તો આમાં 1 તો આપ્યું નથી, પણ આપણને તો ખબર પડે ને, એટલે એકમાંથી આપણે 3/5 બાદ કરવું પડે. આવ્યું મગજમાં? ચાલો તો હવે નોટ ખોલું. નોટમાં આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7 કાં છે ભાઈ, મળ્યું. ચાલો, રીતુ એટ 3/5 પાર્ટ ઓફ ધ એપલ. રીતુએ 3/5 ભાગ સફરજન ખાધો. સોમુએ રિમેનિંગ પાર્ટ, પણ કેટલો? તો 1 - આખું સફરજન. એ કેટલા? આખું સફરજન. એમાંથી 3/5 ભાગ બાદ કરો. હવે આ બાદ કરવાનું તે તો આપણને આવડે, 1/1 છે અને 5 એનો LCM છે. તો 5 - 3/5, 5 માંથી 3 જાય તો 2. 2/5 પાર્ટ છે ને એ કોણે ખાધો? સોમુએ ખાધો. તો હવે તો મને ખબર પડી ગઈ, જો રીતુએ 3/5 ખાધો, સોમુએ 2/5 ખાધો, તો કોણે વધારે ખાધો? 3/5 વધારે કે 2/5 વધારે? ગ્રેટર ધેન કોણ છે તે જોવું પડે ને. 3/5 ગ્રેટર ધેન 2/5. 3/5 ભાગ એ મોટો છે 2/5 કરતાં, કારણ કે નીચે તો સરખા છે, આપણે તો અંશમાં જ જોવાનું ને. 3 છે અહીંયા, આ વાત ખબર પડી ગઈ. રીતુ એટ લાર્જર શેર, હવે કેટલું તે પણ શોધી કાઢીએ આપણે. બાદબાકી કરી નાખો. 3/5 પાર્ટ રીતુનો છે, 2/5 પાર્ટ સોમુનો છે. તો 1/5 પાર્ટ રીતુએ વધારે ખાધો. બેન વધારે ખાઈ ગઈ, ભાઈને ઓછું આવ્યું છે ને. કંઈ નહીં, મમ્મી તમને બીજું લાવી આપશે સફરજન, તેમાંથી ખાજો. લડવાનું નહીં, ભાઈ બહેન હોય ને તો આવું ખાવા પીવામાં લડવાનું નહીં બરાબર.
ચાલો તો આ દાખલામાં સમજ પડી. 1/5 પાર્ટ એટલે કે સફરજનનો 1/5 ભાગ ઋતુએ વધારે ખાધો છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે છેલ્લો દાખલો આપ્યા, છેલ્લો દાખલો હું તમને સમજાવું પહેલાં, એને માટે તો રકમ વાંચવી પડે. મનોજ ફિનિશ્ડ કલરિંગ અ પિક્ચર ઇન 7/12 અવર. મનોજ છે ને ચિત્રમાં રંગ પૂરવા બેઠો છે અને એ રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂરું કરે છે. બરાબર. વૈભવ ફિનિશ્ડ કલરિંગ ધ સેમ પિક્ચર ઇન 3/4 અવર. વૈભવ એનો ફ્રેન્ડ છે, તે પણ આ જ ચિત્ર એણે પણ લીધું છે અને એ પણ કલર કરવા બેઠો છે, તો એને છે ને 3/4 કલાક લાગ્યા. બરાબર. ટીચર આવો કેવું રકમ છે. હા તો અપૂર્ણાંકવાળું ચેપ્ટર ભણીએ છે, ફ્રેક્શનવાળું ચેપ્ટર આપણે ભણીએ છે, તો પછી આપણને રકમ આવી જ આપે ને. હવે તમે મોટા થઈ ગયા. હુ વર્ક લોંગર. ઓહો, હવે હુ વર્ક લોંગર એટલે કોણે વધુ સમય કામ કર્યું ભાઈ, કોને ટાઈમ વધારે લાગ્યો, બાય વોટ ફ્રેક્શન વોઝ ઇટ લોંગર, અને આ સમય કેટલો વધારે હતો એવું પણ પૂછ્યું છે. કોણે વધુ સમય કામ કર્યું અને કેટલા અપૂર્ણાંક જેટલું કામ વધારે કર્યું એ પણ આપણે શોધવાનું છે. ફરી પાછું એ જ રિવિઝન, વધારે ઓછું કરવું હોય તો આપણે બાદબાકી કરવી પડે. બાદબાકી કરવા માટે પહેલાં ફ્રેક્શન તો સરખું હોવું જોઈએ ને, ઇક્વલ હોવું જોઈએ ને. નથી, ચલો કંઈ વાંધો નહીં, ઇક્વલ કરતાં પણ મને આવડે, એલસીએમ લઈ લઉં એટલે ઇક્વલ થઈ જાય, પછી આપણે એની બાદબાકી કરી નાખીશું, મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું, હે ને. ચાલો તો હવે આપણે ટીચર ક્વેશ્ચન નંબર 1 તો બતાવો, તમે તો આમાં ક્વેશ્ચન નંબર 7 જ બતાવો છો, તો હું પાનું ફેરવું એટલે ક્વેશ્ચન નંબર 8 વિચ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ અવર એક્સરસાઇઝ 2.1. 2.1નો આ છેલ્લો દાખલો છે, હે ને. મનોજ કલર્ડ ધ પિક્ચર ઇન 7/12 અવર એન્ડ વૈભવ કલર ધ પિક્ચર ઇન 3/4 અવર. આ બંને અપૂર્ણાંક મેં લખ્યા 7/12 ને 3/4. 3/4ને જ મારે ગુણવા પડે, કારણ કે આમાં તો 12 છે ને, તો આનો એલસીએમ 12 જ આવે, હે ને. એટલે આને 3 વડે ગુણી કાઢો. 3 × 3 = 4 × 3 3 × 9 = 4 × 12. બરાબર. 7/12 લેસ ધેન છે 9/12. 9/12 અપૂર્ણાંક મોટો છે, તો કોણે વધારે સમય લીધો ભાઈ? વૈભવ વર્ક લોંગર ધેન મનોજ, હે ને. વૈભવે સમય વધારે લીધો કારણ કે એનો અપૂર્ણાંક મોટો છે. વૈભવ વર્ક લોંગર ધેન મનોજ. કેટલો વધારે લીધો? બાદબાકી તો મોડે આવડે જો નહીં. 9/12, 7/12, 9 - 7, 2/12 એટલે કે ઉડાડી દીધા તો 1/6. બેના ઘડિયામાં 12 આવે ને, ઉડાડતા આવડે ને. 2 × 12 = 12. બરાબર. એટલે 1/6. તો વૈભવ વર્ક 1/6 અવર લોંગર ધેન મનોજ. વૈભવે 1/6 કલાક જેટલું કામ વધારે કર્યું, અથવા તો એણે આટલો સમય વધારે લીધો. ખબર પડી ગયા દાખલામાં? ખ્યાલ આવે છે તમને લોકોને? ચાલો તો આ કામ પણ પૂરું કરજો. હું તમને લિંક મોકલી આપીશ અને ફોટા પણ મોકલીશ, અને ત્યાર પછી આપણે હવે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. મલ્ટિપ્લિકેશન તો છોકરાઓ બહુ ઇઝી, જે સરવાળા બાદબાકી છે ને એના કરતાં પણ તમે મલ્ટિપ્લિકેશન જાઓ ને તો ટીચર આ તો બધા આપણા તો હવે 25માંથી 25 માર્ક આવી જવાના છે. જોજો ને, હું તમને કાલે સમજાવીશ એટલે બહુ મજા પડશે તમને, હે ને. ઓકે, ચલો બાય બાય. થેન્ક યુ. બાય બાય.